સુરતના કાબદરા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા, ત્યારે આ મોબાઈલ શોધવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ત્યારે 30 જેટલા ગુમ અને ચોરી થયેલા મોબાઈલને પોલીસે શોધી કાઢ્યા હતા. પોલીસે 30 જેટલા ગુમ અને ચોરી થયેલા મોબાઈલ મેળવીને લોકોની ફરિયાદના આધારે તેમને પરત કરવા માટેનું 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 3,50,000 થી વધુની કિંમતના મોબાઈલ ફોન પોલીસ દ્વારા લોકોને પરત કરવામાં આવ્યા હતા. ચોરી અને ગુમ થયેલી મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત કર્યા હતા. કાપોદ્રા PI SCP દ્વારા લોકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા, ત્યારે લોકો ભાવુક થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકોએ કહ્યું કે મોબાઈલ ગુમ થયા બાદ અમે આશા છોડી દીધી હતી, જો કે આ મોબાઈલ પરત અપાવીને પોલીસે અમારી ખૂબ જ સરાહનીય મદદ કરી છે. નર્મદા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ તથા સેક્ટર 1 શ્રી વાબાંગ જમી સાહેબ તથા DCP ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વાર સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે, 13 તુચકો અર્પણ, આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય, તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય, તે મુજબ અત્રેના કાપોડરા પોલીસ સ્ટેશનમાં મે 2024થી લઈ ને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30, જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ, આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે. આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના PSI શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરમી ગુજરાત. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.